વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા સાપથી પોલીસમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે 12:45 આસપાસ શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે સાપ જેલની અંદર આવી ગયો છે, જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે પોતાના વોલેન્ટિયરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યા હતા, જ્યાં વોલેન્ટિયર જઈ તપાસ કરતા ઝેરી સાપ કોબ્રા હોવાનું જણાઈ આવ્યું હતું, જેને ભારે જહેમત બાદ સહી સલામત રીતે 12:05 આસપાસ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરિસૃપ આવી જવાની ઘટનાની જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી અજુ પઠાણ. આજરોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અરવિંદભાઈ પવારની ઉપર કે સેન્ટ્રલ જેલની અંદર એક સાપ નીકળ્યો છે. તે મેસેજ મળતાની સાથે મેં અહીંયા આવીને જોયું તો એક કોબરા સાપ હતો, એને સહી સલામત રીતે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. હવે એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હવે આપણે એને સબમિટ કરીશું. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવાર.